બોટાદ જિલ્લામાં થોડા દિવસ પૂર્વે થયેલ માવઠાના પગલે ખેતી સહિત ઈંટોના ભઠ્ઠાને ભારે નુકસાન થતા વેપારીઓની દયનીય સ્થિતિ સર્જાઈ. બોટાદ જિલ્લામાં 100થી વધુ ઈંટોના ભઠ્ઠા આવેલા છે. શિયાળાની સિઝનમાં ઈંટો પાડવાનું કામ ચાલતું હોય છે. કાચી ઈંટો તૈયાર કરીને સૂકવીને પકવા માટે મૂકવામાં આવેલ છે. હાલ ઈંટોની માંગ સારી હોય જેથી વેપારીઓ કાચું મટીરિયલ્સ અગાઉથી ખરીદી કરી સ્થળ પર જ રાખતા હોય છે. વાત કરવામાં આવે તો ગરડા શહેર અને તાલુકાના ગામડામાં મોટાભાગના ભઠ્ઠા પર કાચી ઈંટો તૈયાર કરીને સૂકવવા માટે મૂકી હતી, ત્યારે થોડા દિવસ પૂર્વે જ વહેલી સવારે ગરડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ, પવન અને કરા સાથે અણધાર્યું માવઠું વરસ્યું હતું, જેને લઈ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ઘણી જગ્યાએ નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. તેમજ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો, તેને કારણે ગરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના કુલ 15થી વધુ ભઠ્ઠાની કાચી ઈંટો વરસાદમાં ધોવાઈ જતા અંદાજે તમામ થઈને કુલ 6 લાખ જેટલું નુકસાન થવા પામ્યું છે. બોટાદ જિલ્લાના મોટાભાગના ઈંટો ભઠ્ઠા પર હાલમાં કાચી ઈંટો પાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્થાનિક તેમજ યુપી બિહારથી મજૂરો લાવીને કાચી ઈંટો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. મોટાભાગના ભઠ્ઠા પર 50,000થી લઈને 1.5 લાખ જેટલી કાચી ઈંટો હાલમાં તૈયાર કરીને સૂકવવા માટે મૂકી હતી. થોડા દિવસ પૂર્વે વહેલી સવારે પડેલા માવઠાના પગલે કાચી ઈંટો પર વરસાદ પડતા ધોવાઈ ગઈ હતી. ગરડા તાલુકામાં 15 જેટલા ભઠ્ઠામાં 2 લાખથી વધુ કાચી ઈંટો ધોવાઈ ગઈ હતી. અંદાજે એકંદરે કુલ 6 લાખનું નુકસાન થવા પામ્યું હતું. ગરડાના ગેલા નદીના કાંઠે આવેલ ઈંટોના ભઠ્ઠાના વેપારી ધીરુભાઈ બેચરભાઈ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં છેલ્લા કેટલાક દિવસથી કાચી ઈંટો બનાવવાનું કામ ચાલતું હતું. 50 જેટલી કાચી ઈંટો તૈયાર કરીને સૂકવવા માટે મૂકી હતી. થોડા દિવસ પૂર્વે અણધાર્યા માવઠાના કારણે ઈંટો પર માટી ધોવાઈને પીગળી ગઈ હતી, જેના કારણે અંદાજે અમારે 50,000નું નુકસાન થવા પામ્યું છે. ગરડાના ધીરુભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગરડામાં 7 જેટલા અલગ અલગ વિસ્તારમાં ભઠ્ઠાના કાચી ઈંટો બનાવવાનું કામ ચાલતું હતું. અચાનક વરસાદ પડતા આ બધી જગ્યા પર કાચી ઈંટો પાણીમાં ધોવાઈ ગઈ હતી અને 100થી વધુ ધીરુભાઈ બાવળિયાની ઈંટોને નુકસાન થયું હતું. તેમજ વધુ જણાવવામાં આવ્યું કે અમારે આખા વર્ષની કમાણી આ એક જ અણધાર્યા વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને ગરડા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં ભારે નુકસાન થવા પામ્યું હતું. અંદાજે કોઈને 20,000 તો કોઈને 25,000 તો કોઈને 50-60,000 જેટલા નાણાકીય નુકસાન થવા પામ્યું હતું, જેમાં હાલ ઈંટોના વેપારીની દયનીય સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ધીરુભાઈ જણાવ્યું કે હાલ માર્કેટમાં પણ આ માંગ ખૂબ જ સારી હોય, પરંતુ અમારી પાસે ઈંટો રહી નથી. મારું નામ છે ધીરુભાઈ બેચરભાઈ બાવળિયા, ગામ ગઢડા. હું 9 પાસ ભણ્યો છું અને મારી ઉંમર છે 55 વર્ષ. હું છેલ્લા 15 વર્ષથી ઈંટોનો વ્યવસાય કર્યો છું. જે હાલ જે માવઠું થયું છે તો એની કેવી અસર રહી છે? એની અસર બહુ જ રહી છે. અમારે ઓછામાં ઓછું 50,000થી 60,000નું નુકસાન થયેલું છે. તો સરકારશ્રીને અમારે એટલું વિનંતી કરવાની છે કે અમને કોઈ પણ રીતે સહયોગ કરે. તો આજુબાજુમાં અમારે ભઠ્ઠા ઘણા છે અહીંયા, તો બધાને નુકસાન થયેલું છે. તો સરકારશ્રીને અમારે એવી માંગ છે કે અમને વળતર રૂપી સહાય આપે, એવી અમારી માંગ છે. હાલ આ ઈંટોનો શું ભાવ ચાલી રહ્યો છે? ભાવ ઈંટોનો છે 7,000 રૂપિયા 1,000 ઈંટનો. અને કેવી બજારમાં એની માંગ છે? માંગ તો બહુ જ છે, પણ ઈંટું હાજર નથી આપણી પાસે એટલી બધી. તો અમારે આ એક જ માવઠાની અંદર આખા વર્ષની કમાણી બધી વહી ગઈ છે.